देसलपर गुतली में तड़ाव ने गौचर जमीन पर दबाण दूर करवा नखत्राणा नायब कलेक्टर ने आवेदन अपायो। मारू नाम जगदीश परसोत्तम दवे, रहवासी देसलपर गुतली। जगदीश भाई शुं समस्या छे? अमारी समस्या ए छे के राजाशाही वखत नो तड़ाव अहीं देसलपर गुतली मध्य आवेलु छे। ए तड़ाव में हाल में गामना माणसों द्वारा दबाण करीने पाका मकानों बाकी दुकानों तेमज ए मकानों कंपनियों ने भाड़े आपी रहा छे। तो आ दबाण दूर थाय अने तड़ाव पाछु नवनिर्मित पामे एवी अमारी रजूआत छे। तमे तंत्र पासे रजूआत करी थी? हाँ, आ बाबते मैं अर्जी श्री नखत्राणा कायला विभाग में करेली हती। तो एवो वर्तो जवाब एवो आप्यो हतो के अमारा रजिस्टर में आ तड़ाव चढ़ेल नथी अने तेवो तालुका विकास अधिकारी नखत्राणा ने जाण करेल छे। हवे शुं मांग छे? अमारी ए मांग छे के आ दबाणो जे थयेला छे तळाव मां ए दबाणो दूर करे अने तळाव खाली थाय। तळाव ए गामनी शोभा रूप छे अने कहेवाय छे वडीलो द्वारा अमे सांभळेलुं छे के आ तळाव एक पीवा लायक पाणी माटे हतुं। ज्यारे गामनी अंदर कोई पण जातनो कोई ऑप्शन नहोतो पाणीनो त्यारे मात्र एक आ देसलपर गुतलीना गामना माणसो माटे एक आ तळाव हतुं અને તળાવ માત્ર પીવાનો પાણીનો ઉપયોગ થતો અને બારે માસ આ તળાવમાં પાણી રહેતું। હવે આ દબાણ થઈ ગયું છે તો વરસાદ જે થાય છે એ વરસાદનું એક પણ ટીપું આ તળાવની અંદર જતું નથી કારણ કે આ દબાણો જે આવ ક્ષેત્ર છે ત્યાં દબાણો થઈ ગયા છે તેમાં તળાવ ભરાતું નથી એટલે દબાણ દૂર કરવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે। ગામની તળાવની સાથે એક બીજી ગૌચરની પણ સમસ્યા છે। મને જણાવતા એક આનંદ થાય છે કે જે તે સમકાલીન અર્જન નાનજી પટેલ જેઓ સરપંચ હતા આજથી 45 વર્ષ પહેલાં જેઓએ સતત રજૂઆતો કરી અને કલેક્ટર પાસેથી સાથણીમાં જમીન મંજૂર કરાવી 450 એકર ગાયો માટે અનામત રાખી હતી તેમજ ગાયો માટે ગો જે કચ્છી ભાષામાં ગો કહે છે રસ્તાઓ તેમજ સીમ તળાવ એ બધું ગાયો માટે ચરિયાણ અને પીવા માટે પાણી માટે અનામત રાખેલું હતું જે હાલમાં આ તળાવમાં પાકા ટાંકા તેમજ બોર થયેલ છે અને એ સમયમાં જે પણ જે ગાયો માટે અનામત જે વસ્તુ રાખવામાં આવી હતી એનું નામ નિશાન આજ રહ્યું નથી ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ગાયોની ગૌચર જે મિલકત છે એ ખુલ્લી થાય અને ગાયો માટે એક સારું એક કાર્ય થઈ શકે એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું આજે અને ગામનું પશુધન જે છે ગાયો ભેંસો બકરા ઘેટા એ સીમાડામાં ક્યાં પણ ચરવા જતા નથી। માલધારીઓને પૂછવામાં આવે તો માલધારીઓ એમ જ કહે છે કે ક્યાં પણ રસ્તા નથી જવા માટે અને તેમજ ક્યાં પણ ચરિયાણ માટે જમીન નથી રહી।